नमस्कार दर्शक मित्रों, आजे एक एवा मुद्दानी चर्चा करवा माटे आपणे जई रह्या छीए जे मने तमने आपणने सौने स्पर्शे छे। जेम माणस नानो छे, जेम एनी आवक ओछी छे, एने सौथी वधारे स्पर्शे छे। अने एटले आजना मुद्दानी अगत्यता ए छे કે આ દેશમાં સુખ અને શાંતિ જાળવી રાખવી હોય તો ઓછામાં ઓછું રોટી, કપડાં ઓર મકાન આ ત્રણ પાયાની જરૂરિયાતોને પહોંચી વળે એટલો ખર્ચો માણસના હાથમાં મુકાય, બાળકોનું શિક્ષણ અને આરોગ્ય બાબતની એની ચિંતા થાય તો જ આ મુદ્દે કંઈક રાહત થાય એ પ્રકારની પરિસ્થિતિ છે। વિગતો જોઈએ દોસ્તો। આ દેશના ટોચના ધનપતિ હમણાં ફેસબુકના વડા માર્ક ઝકરબર્ગને મળ્યા ત્યારે તેમણે જે વાત કરી અત્યંત રસપ્રદ છે। તમે એક બનાવ યાદ હશે, ફ્રાન્સમાં બળવો ફાટી નીકળ્યો હતો, લોકોની પાસે ખાવા માટે રોટલા નહોતા અને એટલે આ તોફાનો જે ચાલતા હતા એ તોફાનો કેમ શમતા નથી એનું રાજા લુઈએ એના પ્રધાનને પૂછ્યું કે આ લોકો કેમ તોફાનો કરે છે, તો એમણે કહ્યું કે લોકોને ખાવા માટે બ્રેડ નથી। અને રાજાએ કહ્યું કે એમાં તોફાન શું કરવા કરવાના, બ્રેડ ના હોય તો ફળો ખાય, સૂકા મેવા ખાય, કેક ખાય, પણ બ્રેડ ના હોય એટલે તોફાનો કરવાના। હવે આ વસ્તુ પેલા લુઈને કઈ રીતે સમજાવી કે ભણના દીકરા તને મળે છે આ બધું, એ પેલા રોટી રમખાણો કરતા ગરીબોને નથી મળતું, પણ એ લુઈ હતો। અત્યારે આપણા ધનપતિઓ પણ લુઈ જેવા છે। એટલે ઝકરબર્ગ સાથે મળ્યા ત્યારે એમણે જે વાત કરી અત્યંત રસપ્રદ છે। એમણે કહ્યું કે ભારતનો મધ્યમ વર્ગ જે હાલ દેશના કુલ પરિવારોમાં 50% છે તે દર વર્ષે 3-4% વધશે, એટલે મધ્યમ વર્ગ વધશે। કહો હવે ગરીબ વર્ગ ઓછો થશે કહ્યું હોય તો વાંધો નહીં, મધ્યમ વર્ગમાંથી ધનિક વર્ગ વધશે એવું કહ્યું હોય તો વાંધો નહીં, પણ એમના ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં કોઈ નહીં જાય, મધ્યમ વર્ગ વધશે। ગાલે તમાચા મારીને લાલ રાખીને જીવવાવાળો વર્ગ દર વર્ષે 3-4% વધશે એવું આપણા ટોચના ધનપતિ સાહેબ કહે છે અને ઝકરબર્ગ સાહેબ સાંભળે છે। ભારત વિશ્વની અગ્રણી ડિજિટલ સોસાયટી બનશે જેનું સંચાલન યુવા પેઢી કરતી હશે, અને ખાવામાં પણ કદાચ સોફ્ટવેર આપવામાં આવે તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય। અત્યારે આપણી માથાદીઠ આવક 1800 થી 2000 અમેરિકન ડોલર છે, તે 20 વર્ષમાં વધીને 5000 ડોલર થશે, ખાલી ફુગાવો ઉમેરો ને તો એનાથી વધારે થવી જોઈએ। 2 દાયકા એટલે કે 20 વર્ષમાં ભારત વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાં સ્થાન પામશે। પરચેઝિંગ પ્રાઇસ પેરિટી પ્રમાણે ભારત આજે પણ વિશ્વના ટોચના 3 અર્થતંત્રમાં સ્થાન પામી ચૂક્યું છે। કોઈ પણ વિકાસની પ્રક્રિયા અને એની પોતાની અસમાનતાઓ હોય જ એ માનું રહ્યું, વિકાસ થાય આપણે એમ કહીએ કે આ આંગળી કરતા આંગળી લાંબી છે, વધી છે, તો એ એની અસમાનતા છે, પણ એ અસમાનતા એવી નહીં હોવી જોઈએ કે આંગળી જાડી થાય એક જ આંગળી તો એને સોજો આવ્યો કહેવાય, અને આ એક આંગળી જાડી થઈ રહી છે એની વાત છે। કોઈ પણ વિકાસની પ્રક્રિયાને એની પોતાની અસમાનતાઓ હોય જ, પણ અત્યારે જે પરિસ્થિતિ છે તે મુજબ એશિયામાં ચીન અને ભારતનો વિકાસ થવાને કારણે દુનિયાની અડધોઅડધ વસ્તીની આવકમાં 1980 બાદ વધારો નોંધાયો છે। દુનિયાના ટોચના 1% આવક મેળવનારાઓની આવકમાં 1980 બાદ 50% જેટલો વધારો નોંધાયો છે। આથી તદ્દન વિરુદ્ધ વિશ્વની તળિયાની 50% વસ્તીની આવક માત્ર 9% રહી છે, એટલે એક બાજુ રામ ને એક બાજુ ગામ, 91%માં આ બધા મોટા મોટા આપણા ધનપતિઓ, અને તે પણ કેટલા એની આપણે વાત કરવી છે, કેટલા ધનપતિ છે
તો દુનિયામાં 2043 અત્યંત ધનાઢ્ય એવા અબજોપતિ છે. આપણી દુનિયાની વસ્તી 7.5 અબજ છે, 750 કરોડ. એમાંથી માત્ર 2043 અત્યંત ધનાઢ્ય લોકો છે. અમેરિકામાં 585, ચીનમાં 476, ચીન સામ્યવાદી દેશ છે તોય ત્યાં 476 અતિ ધનાઢ્ય અબજોપતિ લોકો વસે છે. ભારતમાં 131, જર્મનીમાં 114 અને રશિયામાં પણ 100ની આસપાસ અબજોપતિઓ છે. આખી દુનિયાની 7.5 અબજની વસ્તીમાંથી માત્ર 2043 લોકો આખી દુનિયાની ધન સંપત્તિમાં 75% કરતા વધુ ભાગના માલિકો છે. તમે વિચાર કરો, 7.5 અબજ એટલે 750 કરોડ, એટલે એને ઉપર બીજા બે મીંડા ચડાવો એટલે 75,000 લાખ લોકો, એમાંથી માત્ર 2043 લોકો 75% સંપત્તિ ઓહિયા કરીને બેઠા છે. આજનું વિશ્વ આંગળીના વેઢે ગણાય તેટલા અતિ ધનાઢ્ય, ખૂબ નાની સંખ્યામાં ધનાઢ્ય, પેટે પાટા બાજીને બે છેડા ભેગા કરતો એવો મધ્યમ વર્ગ, માટ પેટી ઉડાડીને ખાતો ગરીબ, અને એથી એ ખૂબ નીચે મોટી સંખ્યામાં બે ટંકનું ખાવાનું પણ જેના નસીબમાં નથી એવો ગરીબીની રેખા નીચે જીવતો દરિદ્ર નારાયણ. આ દુનિયાને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ દોસ્તો. શેઠિયા પેલા 2043 એટલે ધનાઢ્ય ને અતિ ધનાઢ્ય, પછી પેટિયા મારા તમારા જેવા એટલે મજૂરી કરીને બે ટંકનું મેળવી લે અને સરળતાથી રાત પડે પાણી પીને હુઈ જાય એવા પેટિયા, અને વેઠિયા એટલે પેટે પાટા બાંધી છોકરાને અડધા ભૂખ્યા રાખી અને પેલા શેઠિયાઓ માટે હાડ ચામડી નીચોવીને ક્યાંક ખાણોમાં તો ક્યાંક કારખાનામાં, ક્યાંક અગરોમાં તો ક્યાંક ખેતરોમાં મજૂરી કરી સંપત્તિનું ઉપાર્જન કરતા પણ ભાગ્યે જ કંઈ ભોગવતા એવા દરિદ્ર નારાયણ. સંપત્તિ અને સાધનોની અસમાન વહેંચણી માત્ર ગરીબ અને અતિ ગરીબ દેશોમાં જ નથી, તમંગર દેશોમાં પણ વિકરાળ આંતરિક અસમાનતાઓ છે. ભારતની વાત પર આવીએ તો ભારતમાં 1% વસ્તી 58% સંપત્તિ પર કાબુ ધરાવે છે અને 10% વસ્તી 90% સંપત્તિ પર કાબુ ધરાવે છે. એનો અર્થ એ થયો કે મારા તમારા જેવા 90% માણસો 10% સંપત્તિ ઉપર કાબુ ધરાવે છે. એનો અર્થ એ થયો કે આ દેશના 10% આપણે કાઢી નાખીએ એટલે 13.5 કરોડ લોકોને જો બાદ કરીએ તો બાકીના 122 કરોડ લોકો પાસે માત્ર 10% સંપત્તિ છે. આ સમજવા જેવી બાબત છે. આઝાદી પછી ભારતની સમૃદ્ધિ વધી, આપણે 2 દાયકામાં વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનીશું, પણ એ વિકાસ માત્ર થોડા અથવા ઘણી ગાંઠી સંખ્યાની વ્યક્તિઓ અથવા કુટુંબો માટે હશે. આપણા રાષ્ટ્રપિતા મહાત્માજીએ એવું કહ્યું હતું કે દેશનું આયોજન એ સમાજના છેવાડામાં છેવાડાના માણસને લક્ષ્યમાં રાખીને થવું જોઈએ. અત્યારે મતનું આયોજન એ રીતે થાય છે, પણ સંપત્તિનું આયોજન એ સમાજના છેવાડામાં છેવાડાના માણસને નજર સામે રાખીને થતું નથી. છેવાડામાં છેવાડાનો માણસ લોકશાહીમાં એક જ દિવસ યાદ આવે છે, ચૂંટણીનું મતદાન કરવાનું હોય એ દિવસે. એ દિવસે એને ગમે તેમ જાળવી લો, બાકી 5 વર્ષ મજા કરો, લહેર જ લહેર છે બાપલા. આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્કના મત મુજબ ગરીબ અને તવંગર વચ્ચેની અસમાનતા એ દરેક પ્રજાસત્તાકને લાગુ પડેલી મોટામાં મોટી બીમારી છે. એન ઇમ્બેલેન્સ બિટવીન રીચ એન્ડ પુઅર ઇઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ મોસ્ટ ફેટલ એલમેન્ટ ઓફ ઓલ રિપબ્લિક્સ. પ્લુટાર્ક ધી ફર્સ્ટ સેન્ચુરી ગ્રીક હિસ્ટોરિયન, પહેલી સદીનો ગ્રીસનો ઇતિહાસકાર. અમેરિકા જેવા દેશમાં પણ આવકની અસમાનતાને કારણે બાળ ગરીબીથી કોઈ પણ વિકસિત દેશની સરખામણીમાં સૌથી વધારે સંખ્યા ઉપલબ્ધ છે. ઉપલબ્ધ માહિતી મુજબ હાલમાં 3માંથી 1 બાળક ગરીબીમાં જીવે છે. હિલેરી ક્લિન્ટને આવકની અસમાનતાનું ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકામાં આવકની અસમાનતા અને ઊંચી તેમજ નીચી આવક વચ્ચેની ખાઈ એટલી મોટી છે કે અમેરિકામાં લઘુત્તમ પગાર કમાનાર વ્યક્તિએ મેં જે પહેર્યું છે તે અરમાની જેકેટ ખરીદવા માટે 11 મહિનાનો પગાર વાપરી નાખવો પડે. હિલેરી ક્લિન્ટને આવું 2016માં કહ્યું હતું. હિલેરી ક્લિન્ટન ત્યાંના અગ્રણી જાહેર જીવનના વ્યક્તિ છે. એમના પતિશ્રી એ અમેરિકાના પ્રમુખ રહી ચૂક્યા
અને છતાં પણ બિલકુલ બિંદાસ રીતે આવું કહી શકાય તો આને નિર્લજ્જતા કહેવી કે નિખાલસતા એ તમારા પર છોડું છું. અમેરિકામાં જો જમીનને સંપત્તિના પ્રમાણમાં વેચવામાં આવે તો લગભગ 1% પાસે 40%, 9% પાસે 25% અને 30% પાસે 30%, 20% પાસે 5% અને બાકી રહેતા 40% પાસે માત્ર 1% જમીન આવે ટાંકણીના ટોચકા જેટલું. આપણા ત્યાં સ્થિતિ કંઈ બહુ સારી નથી. પોવર્ટી ઇઝ નોટ એ કેરેક્ટર ફેઇલિંગ ઓર એ લેક ઓફ મોટિવેશન. પોવર્ટી ઇઝ અ શોર્ટેજ ઓફ મની. બાર્બરા એરનરિચ. One in five children live in poverty, says CirclesUSA.org. આ બધી બાબતો વચ્ચે એક વખત એક વાત આપણને સમજમાં આવી કે ગરીબીનો અભિશાપ માત્ર ભારતને જ નથી નડતો, પહેલાં 2043ને બાદ કરીએ તો આખી દુનિયાને નડે છે, કારણ કે બધાનું એ ખાઈ જાય છે. અને એટલે ગરીબી એ આપણા માટે નવી વસ્તુ નથી. સવાલ માત્ર એટલો છે કે આ ગરીબી વધતી કેમ જાય છે? તમે આઝાદ થયા, તમે આયોજનો કર્યા, પંચવર્ષીય યોજનાઓ કરી, ગરીબને કેન્દ્ર સ્થાને મૂકીને ગરીબલક્ષી યોજનાઓની જાહેરાતો ઉપર જાહેરાતો, જાહેરાતો ઉપર જાહેરાતો. પેલા ડાયલોગની માફક તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, અને છતાં ગરીબ 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 ગરીબ. આ શું છે બધું? આજે એની ચર્ચા કરવાની છે આપણે. અને દોસ્તો, કોવિડે બીજા 10 કરોડ લોકોને ગરીબીની રેખા નીચે ધકેલી દીધા છે. કેટલાયની રોજગારી છીનવાઈ છે. એ બધા જ આજે સવારે ખાધું હોય તો સાંજે શું ખાવું એમાં તે મોહતાજ છે. નથી અસર થઈ પેલા મોટા મોટા મહાનુભાવોને, જેમને તમને અનાજ ના મળતું હોય, બ્રેડ ના મળતી હોય તો ફળો, કેક અથવા સૂકા મેવા ખાઓ કહેવામાં કોઈ તકલીફ પડતી નથી. આપણે ટેવાઈ ગયા છે, મૂર્ખ પ્રજા છીએ આપણે. સરેરાશ મારા સમેત આપણે મૂર્ખ પ્રજા છીએ, કારણ કે આપણને દર વખતે છેતરવામાં આવે છે. આપણે આરામથી છેતરાઈએ છીએ, વચનોને સાચા માનીએ છીએ, અને પછી હથેળીમાં જે ચાંદો બતાડ્યો હોય એ ચાંદા ઉપર આપણે પ્લોટ ક્યાં રાખવો એની ચિંતામાં પડીએ છીએ. ઇન અ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે એવું કહેવાય છે. ત્યારે આ અસમાનતા, આ સાધનોની અસમાન વહેંચણી, આ પરિસ્થિતિ આ દેશને ક્યાં લઈ જશે? આપણા ત્યાં એક મુદ્દો તો સારો છે, તમે ગરીબીમાં છો તો તમારું નસીબ, હું પૈસાદાર છું તો મારું નસીબ. ભગવાન સૌ સૌને પોતપોતાના નસીબ પ્રમાણે આપે છે, એ પ્રમાણે માનવાવાળો વર્ગ આ દેશમાં છે, ત્યાં સુધી હજુ પણ આપણે સલામત છીએ. તો આપણે રૂક કરીશું સીધા. આજે આપણી પાસે વિદ્વાન પેનલ છે, આજે બહુ સરસ પેનલ આપણી સાથે ચર્ચા માટે ઉપલબ્ધ છે. ડૉક્ટર હેમંતકુમાર શાહ એ જાણીતા શિક્ષણવિદ છે, અર્થશાસ્ત્રી છે, અને આંકડાઓની આર પાર જોવાની એમની અદ્ભુત શક્તિનો હું પણ પ્રશંસક છું. દિનેશજી બોરા એ આર્થિક રાજકીય સમીક્ષક તક સીમિત નહીં હૈ. યે સજ્જન ઇન્ડિયન રેવન્યુ સર્વિસ મેં ભી કામ કર ચુકે હૈં ઓર દેશ કી રાજનીતિ, અર્થનીતિ ઓર વિત્ત નીતિ કિસ દિશા મેં જા રહી હૈ, કહાં ક્યા ચલ રહા હૈ, યે સબ બાતો કે દિનેશજી કાફી અચ્છી તરહ રૂબરૂ હો ચુકે હૈ. જયેન્દ્રભાઈ તન્ના ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ અને ગુજરાત ચેમ્બરની કારોબારીના સભ્ય છે, એટલે મહાજનના પ્રતિનિધિ છે અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના વેપારીઓના પણ પ્રતિનિધિ છે. એક બાજુ વેપારીના પ્રતિનિધિ, એક બાજુ એક તટસ્થ પત્રકાર તરીકે કામ કરતા પૂર્વ IRS અધિકારી, અને એક બાજુ શિક્ષણવિદ. આ બધાને આપણે આજે પ્રશ્ન પૂછવાનો છે કે આપણે આ અસમાનતામાં કેમ ફસાયા. શરૂઆત દિનેશજી આપસે કરેંગે, લગતા હૈ કે આપ હમારે મહેમાન હૈ ઓર મહેમાન નવાઝી મેં તો ગુજરાત કભી કિસી કો અન્યાય નહીં કરતા. આપકો હમ પૂછ રહે હૈ કે યે ક્યા હો રહા હૈ. વિત્તીય અસમાનતા કી બાત સિર્ફ નહીં હૈ,
हर क्षेत्र में असमानता आज हावी हो चुकी है और ये असमानता और दूसरी ओर पॉपुलेशन एक्सप्लोजन हमें कहां ले जाकर छोड़ेगा? नमस्कार व्यासी और नमस्कार दर्शक मित्रों, बहुत वाजिब प्रश्न आया है। प्रश्न के कई हिस्से हैं, पॉपुलेशन का भी हिस्सा है और साथ में जो असमानता है वो भी एक बहुत बड़ा हिस्सा है, इसमें कोई शक वाली बात नहीं है। जहां तक पॉपुलेशन की बात है तो वहां पर एक मुद्दा इस समय हमें कह सकते हैं कि नॉर्थ की दो तीन स्टेट्स को छोड़ के, खासतौर से बिहार और उत्तर प्रदेश और थोड़ा हिस्सा आपका छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान का, बाकी भारत ऑलमोस्ट सब्स्टिट्यूशन दर जो मानी गई है यूनाइटेड नेशन के द्वारा भी 2.1 पे, उससे या उससे नीचे आ चुका है। दक्षिण भारतीय राज्य उससे काफी नीचे आ चुके हैं। तो अभी पॉपुलेशन का जहां तक मसला है वो सिर्फ ले दे के जो बीमारू राज्य हैं जिनको कहा जाता है, हालांकि उनमें राजस्थान और मध्य प्रदेश ने भी काफी तरक्की की है, उत्तर प्रदेश भी धीरे धीरे ऊपर जा रहा है, लेकिन बिहार कहीं ना कहीं अभी भी करीब 3.0 की जो फर्टिलाइजेशन रेट जो होता है वहां तक चल रहा है। तो आबादी वहां से ज्यादा बढ़ रही है उत्तर प्रदेश और बिहार से, वैसे भी सबसे बहुल राज्य वही है। जहां तक असमानता की बात है तो असमानता भारत में पहले भी थी और आज और ज्यादा बढ़ती हुई नजर आ रही है। कभी कभी इसके अंदर एक खास मुद्दा जिसके बारे में चर्चा कम होती है वो है कि एक पुरुष वर्ग है जो काम करता है और एक महिला वर्ग है जो काम करता है। पुरुष वर्ग में देखा जाए तो उनको ये माना जाता है कि उनके लिए काम करना जरूरी है घर के एक कमाऊ मेंबर की तरह, लेकिन महिलाओं को ये वैकल्पिक रूप से देखा जाता है कि हाँ अगर वो कर सकती है तो कर ले, अगर नहीं करेंगे तो उनके ऊपर कंपल्शन नहीं रहता है। इसके लिए हमेशा हमने ये देखा है कि भारतीय बाजार में या भारतीय परिवेश में जो पुरुषों की आबादी का करीब 67% कहीं ना कहीं उनको रोजगार मिल जाता है, लेकिन महिलाएं सिर्फ 9% के आसपास अटकती हैं आखिर। अगर ये सेगमेंट को बढ़ाया जाए तो शायद कहीं ना कहीं असमानता दूर हो सकती है, क्योंकि पुरुषों के ऊपर काफी जिम्मेदारी आती है। दूसरा, अभी की जो असमानताएं बढ़ी हैं और खासतौर से इनमें गिरावट जब आई थी, पहले नोटबंदी के दौरान में गिरावट आई, फिर उसके बाद जीएसटी के दौरान में गिरावट आई और उसके बाद गिरावट का मुद्दा लॉकडाउन के अंदर आता है। यहां पर अगर हम आंकड़ों को देखें तो हमें पता लगेगा कि इस समय जो हमारी खास तौर से महिलाओं के अंदर जो भागीदारी है वो शायद सबसे कम हो गई थी। अगर हम एक कहते हैं वेव वाइज एक डेटा होता है जो 4 महीने को इंक्लूड करके होता है, अगर हम सिर्फ एक महिलाओं के एग्जाम्पल ही ले लें तो 2016 की अप्रैल से अब जनवरी से अप्रैल तक की जो उनकी भागीदारी थी 15.7% थी, मई से अगस्त के 4 महीनों में ये 16.4% हो गई, लेकिन लॉकडाउन में सबसे ज्यादा नुकसान अगर किसी वर्ग का हुआ तो महिलाओं का, ये गिर के 9% के ऊपर आ गई। जब जब महिलाओं का प्रतिशत श्रम बल के अंदर या कार्य बल के अंदर कम होता चला जाएगा, समाज में असमानता के अंदर इंक्रीज होगा। इसका एक बहुत बड़ा एक उदाहरण देना चाहूंगा मैं। अभी भारत सरकार के कुछ हेल्थ के आंकड़े आए हैं जिसमें स्टंटिंग के ऊपर, वेस्टिंग के ऊपर, यानी कि उम्र के हिसाब से बच्चों का हाइट कम रह जाना, उम्र के हिसाब से या हाइट के हिसाब से वजन का कम रह जाना, ये आंकड़े चौंकाने वाले हैं। पिछले 5 सालों में 2015 और 2020 में अभी जब आंकड़े आए हैं उसमें हैरानी की बात यह है कि 5 साल से कम बच्चे इस समय जो शिकार हो रहे हैं खास तौर से इसमें स्टंटिंग और वेस्टिंग के, वो 30% से ज्यादा हो गए हैं और 18 मेजर स्टेट में से 17 स्टेट ये फेस कर रही हैं। एनीमिया, गुजरात जैसी फॉरवर्ड स्टेट के अंदर 80% बच्चे एनीमिया के शिकार हैं। अब इसका सीधा संबंध आपकी कमाई से है, यानी कि आपकी कमाई 2015-16 से डेक्लाइन पे आई, वो पुरुष वर्ग की भी डेक्लाइन पे आई, महिला वर्ग की भी डेक्लाइन जो श्रम बल में थे उनकी भी डेक्लाइन में आई। उसका सीधा असर बच्चों के खाने पीने के ऊपर पड़ा, उनको जो फीड मिलती है, और अब लॉकडाउन में तो ऐसा हाल हुआ कि उन बच्चों को मिड डे मील स्कीम भी नहीं मिले जो स्कूल जाते थे। इसके लिए एनेमिक बच्चों की संख्या भारत में अलार्मिंग रेट पे जो बढ़ी है और साथ में स्टंटिंग वेस्टिंग भी बढ़ी। ये एक सीधा एक इक्वेशन है जिसको हम जोड़ सकते हैं कि असमानता, एक तरफ 7 टॉप इंडस्ट्रियलिस्ट की इनकम
130 बिलियन डॉलर से बढ़ के 194 बिलियन डॉलर हो जाती है पिछले 7-8 महीनों में, यानी कि 64 बिलियन डॉलर का इजाफा होता है। और आम भारतीय की वेजेस कट कर दी जाते हैं, केंद्रीय सरकार के कर्मचारियों के और राज्य सरकार के कर्मचारियों के महंगाई भत्ते तक रोक दिए जाते हैं। और जब लॉकडाउन स्टार्ट हुआ था 12 करोड़ लोगों ने नौकरियां गंवा दी, वेजेस कट हुए। आज भी हॉस्पिटैलिटी सेक्टर जितना है वो वेज कट से जूझ रहा है या 50% 30% पे काम कर रहा है। ये असमानता बढ़ती जा रही है। अगर पिछले कुछ महीनों में देखा जाए या कुछ सालों में देखा जाए, जैसे कि आपने आदरणीय व्यास जी ने कहा कि 1% भारतीयों के पास लगभग 60% के आसपास की दौलत है, तो एक वर्ग तो अमीर होता जा रहा है, एक वर्ग लगातार गरीबी की ओर झुकता जा रहा है। ये जो असमानता है, इनइक्वालिटी है, ये कम होने की बजाय बढ़ रही है। और इसमें विशेष रूप से मैं महिलाओं का जिक्र इसलिए किया था क्योंकि वो हमारे श्रम बल का, हमारे समाज का इंपॉर्टेंट और इक्वल हिस्सा है। जिस समाज में महिलाएं नीचे चली जाएंगी, उस समाज के अंदर असमानताएं भी बढ़ेंगी, बच्चे भी बीमार पड़ेंगे, और वहां पे एनीमिया की बीमारी हो, स्टंटिंग हो, वेस्टिंग हो, या मॉल न्यूट्रिशन का जो हम इतने ज्यादा शिकार हो रहे हैं, हंगर इंडेक्स में हम ऑलमोस्ट आप देखिए 94 नंबर पे आते हैं। तो कहीं ना कहीं ये असमानता के रिजल्ट्स हैं, कॉन्सिक्वेंसेस हैं, परिणाम हैं। दर्शक ये भी जान लें कम से कम कि अगर आपके वेज कट हो जाएंगे, अगर आप जूझ रहे हैं, आप ईएमआई नहीं दे पा रहे हैं जो मिडिल क्लास के लोग हैं, तो कहीं ना कहीं आज हर भारतीय देखा जाए ना केवल वेज कट से जूझ रहा है, अपना डेली का जो घर चलाना है उसको, उसके लिए भी वो डेली का जो उसका जद्दोजहद है, जो स्ट्रगल है, वो पिछले कई महीनों से और बढ़ता ही जा रहा है। और मैं इससे काफी चिंतित हूं क्योंकि ये असमानता कम तो नहीं हो रही है। और साथ साथ आने वाले दिनों में हम ये भी देख पाएंगे यहाँ पे कि भारत की पर कैपिटा इनकम शायद इस साल बांग्लादेश से भी नीचे होगी, उनकी 1888 के मुकाबले हम 1877 पे होंगे। तो इन हालात में हम कैसे एक अच्छे समाज का, हेल्दी समाज का निर्माण करेंगे, जहां अच्छा स्वास्थ्य हो, जहां पर लोगों की जेब में पैसे ही ना हो। सरकार फिस्कल इंसेंटिव दे, अभी जरूरत है ताकि लोग कम से कम अपना गुजारा कर सकें। और अब तो वो 5 किलो के अनाज की स्कीम भी 30 नवंबर को खत्म हो गई, जो 80 करोड़ लोगों को मिल रही थी, अब शायद इसके बाद उनके लिए परेशानियां और बढ़ सकती हैं। ये मेरी शुरुआती टिप्पणी है आदरणीय व्यास। धन्यवाद दिनेश जी, आपने काफी अच्छी शुरुआत की है। दर्शक मित्रों, मूल बात ये छे, एक तो वस्ती वधारो, આપણે 2025 સાલમાં ચીનને વટાવીને દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જઈશું। બીજી વાત જે દિનેશજીએ કહી એ મહિલાઓનું અર્થવ્યવસ્થામાં પ્રદાન અને આવક રળવામાં એમનો સહયોગ, 66% કરતાં વધારે આ જવાબદારી પુરુષો પર પડે છે, જ્યારે મહિલાઓની સંખ્યા 9% જેટલી છે। આ બધી બાબતો વચ્ચે મને એ નથી સમજાતું કે ગરીબ ગરીબ થતો જાય અને તવંગર તવંગર થતો જાય, એ નીતિઓ શેનું પરિણામ છે? આ પ્રશ્નનો જવાબ મારે જાણવો છે પ્રોફેસર હેમંતભાઈ શાહ પાસેથી, પણ હમણાં નહીં, હેમંતભાઈને વિચારવાની તક મળે એટલા માટે પ્રશ્ન મેં હેમંતભાઈ આપને પૂછી નાખ્યો। જવાબની શરૂઆત આપ કરશો એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ। રોકાઈશું દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે। દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે। જઈશું સીધા આપણે પ્રોફેસર હેમંતભાઈ શાહ પાસે। હેમંતભાઈ, મેં આપને પ્રશ્ન બ્રેક પર જતા પહેલા પૂછ્યો હતો કે આપણે આ એવું કયું આયોજન કરીએ છીએ, એવી કઈ આર્થિક નીતિઓ છે કે પહેલી પંચવર્ષીય યોજનાથી શરૂ કરીને આજ સુધીમાં ગરીબ ગરીબ બન્યો છે, તવંગર તવંગર બનતો ચાલ્યો છે? મહત્વનો મુદ્દો મને એ લાગે કે અસમાનતા વધી રહી છે, ગરીબો વધારે ગરીબ બન્યા છે, એના વધારે સાચી વાત એ છે કે અમીરો વધારે અમીર બન્યા છે, અને અમીરો વધારે અમીર બને એને માટેની નીતિઓ જ જાણે કે આપણે અપનાવી છે, ખાસ કરીને 1991 પછી વિશેષ પ્રમાણમાં, કે જ્યારે આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની નીતિની શરૂઆત કરી। એટલે એ જે આખી પદ્ધતિ છે, જેને આપણે બજારલક્ષી ઉત્પાદનની પદ્ધતિ કહીએ છીએ અથવા તો મૂળવાદી ઉત્પાદન પદ્ધતિ કહીએ છીએ, એનું જ આ પરિણામ છે।
એનું કારણ એ કે આખી સિસ્ટમમાં મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિમાં હંમેશા પૈસો મારો પરમેશ્વર એ જ એક સૂત્ર બની જાય. ગમે તેટલું ભેગું કરો એને વિશે કોઈ કશું તમે કહેશે નહીં, સરકાર એના ઉપર કોઈ મર્યાદા પણ મૂકશે નહીં. એટલે જાણે કે કરલો દુનિયા મુઠ્ઠી મેં, એ જ એ વ્યક્તિનો જીવન સૂત્ર બની જાય છે, જીવન મંત્ર બની જાય છે. અને એને કારણે મને લાગે છે કે બેપામ અસમાનતા વધે છે. એક મહત્વનો મુદ્દો મારે કહેવો જોઈએ અને તે એ છે કે અમીરોની સંપત્તિમાં જબરજસ્ત વધારો થાય છે પણ ગરીબોની સંપત્તિમાં એટલો મોટો વધારો થતો નથી. અને ઘણી વાર ગરીબો થોડાક ઉપર આવ્યા હોય છે તો કોરોના જેવી મહામારી, ભૂકંપ કે વાવાઝોડા કે દુકાળ કે અતિવૃષ્ટિ જેવી મુસીબતો અથવા કુદરતી આપત્તિઓ એમને વળી પાછા ગરીબીમાં ધકેલી લે છે. એટલે એ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે રાજ્ય એટલે કે સરકારે ગરીબોની ગરીબી દૂર કરવા ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એટલું સરકાર કરતી નથી. અને બીજું કે આપણો સમાજ પણ એવો છે કે જેમાં સારીકરણ સર્ટિફિકેશન બહુ જ મોટું છે, જ્ઞાતિ એમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં તો ગરીબીને અને જ્ઞાતિને પણ ખાસો સંબંધ છે એમાં કોઈ શંકા સ્થાન નથી. બંધારણનું આમુખ આપણને એમ કહે છે કે દરજ્જો અને તકની સમાનતા આપણે ઊભી કરવાની છે. અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જે બંધારણમાં લખવામાં આવ્યા છે આપણે એમ કહેવામાં આવ્યું છે કે આર્થિક સંપત્તિની જમાવટ અને આર્થિક સંસાધનોની જમાવટ બહુ થોડા લોકોના હાથમાં ન થાય, લોકહિતમાં ન થાય એવી રીતે જો થતી હોય તો એને રોકવાનું કામ સરકાર કરવાનું છે. હવે સરકાર કામ કરતી નથી એ મને લાગે છે કે બહુ જ મોટો ચિંતાનો વિષય છે. ગાંધીએ એમ કહેલું કે કરોડપતિઓ અને ભિખારીઓ બંને એક જ રોગના જુદા જુદા ચાંદા છે. થોડા કાર્યક્રમમાં આ વાક્ય મેં કહ્યું હતું. એટલે એનો અર્થ થાય છે કે અમીરો હોવા એ ગૌરવની બાબત ન ગણાવી જોઈએ પણ એ શરમની બાબત ગણાવી જોઈએ. ધર્મ છે જે આપણે ધર્મ કહીએ છીએ એમાં તો ઈશાવાસીદમ સર્વમ, આ બધું જ ઈશ્વરનું છે આપણે કહીએ છીએ. ગાંધીજીએ તો એમ પણ કહેલું કે આ એક જ શ્લોક જો બચશે તો હિન્દુ સંસ્કૃતિ જીવતી રહેશે. ઈશાવાસ્યમિદમ સર્વમ વ્યક્તિમ ચ જગત્યમ જગત, એમ જે કહેલું છે એમાં જન્મેલા એ ધર્મમાં જન્મેલા લોકો કેવી રીતે આટલા બધા શોષક બની શકે, ગરીબોનું શોષણ કરનારા અથવા ગ્રાહકોનું શોષણ કરનારા બની શકે એ સમજાતું નથી. દુનિયાના બધા ધર્મો, એ ખ્રિસ્તી ધર્મ હોય, ઇસ્લામ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, એ બધા ધર્મોમાં સમાનતાને એક આદર્શ ગણવામાં આવ્યો છે. પણ આ આદર્શ સુધી લઈ જવામાં ધર્મો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગાંધીજીએ કહેલું કે ધનવાનો પોતે ટ્રસ્ટી બને, એમણે ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત આપ્યો. વિનોબા ભાવે એને વિશ્વસ્ત વૃત્તિ કહી. તો આ જે વિશ્વસ્ત વૃત્તિ છે એ ઉભી કરવામાં સંપત્તિવાન લોકો નિષ્ફળ ગયા છે. ગાંધીજીએ કીધેલું કે લોકો પોતે પોતાની સંપત્તિ સમાજ માટે વાપરે અને પોતે ટ્રસ્ટી બને પોતાની સંપત્તિના, કારણ કે સંપત્તિ સમાજની છે. પણ જો આવું કશું ન થાય તો શું કરવાનું? તો ગાંધીજીએ એમના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં એમ પણ કહ્યું છે કે તો કાયદો કરીને સરકાર એ સંપત્તિવાન લોકોની સંપત્તિ લઈ લે. હવે આ વાત જરા અઘરી લાગે છે. આવી વાત કરીએ તો આપણને ડાબેરી કહેવામાં આવે, સામ્યવાદી કહેવામાં આવે, સમાજવાદી કહેવામાં આવે, કોઈ ગાંધીવાદી નહીં કહેજો કે. પણ સવાલ એ છે કે આ સિવાય બીજો કોઈ રસ્તો હોય તો બતાવો. જો ધર્મ સમાનતા સ્થાપવામાં નિષ્ફળ જતો હોય અને જો સરકાર કશું કરતી ના હોય તો પછી અસમાનતાની ચિંતા કરવાની છોડી દેવી જોઈએ. દેશો વચ્ચે પણ અસમાનતા વધે છે, દેશની અંદર પણ અસમાનતા વધે છે. અને એ પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે જો પરિસ્થિતિ વધારે ને વધારે ચિંતાજનક બનતી જાય, ધનપતિઓ વધારે ને વધારે ધનપતિઓ બનતા જ જાય, એમની સંપત્તિમાં ઉમેરો થતો જ જાય, તો પરિણામ એ આવે છે કે સમાજમાં અશાંતિ જન્મે છે. અને અશાંતિનું જ એક વિકરાળ સ્વરૂપ
એટલે યુદ્ધ આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. મને મને એક જ દાખલો આપવાનું મન થાય છે કે થોડા વર્ષો પહેલા, લગભગ 7-8 વર્ષ પહેલા, ઈરાકમાં એક જગ્યાએ આઈએસઆઈએસ એટલે ઇસ્લામિક સ્ટેટ એના એના ઉપર બોમ્બ મારો થયો અને ત્યાંથી બધા આતંકવાદીઓ ભાગી ગયા. અને એ જે જગ્યાએ રહેતા હતા એ જગ્યા ઉપર જ્યારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના લોકો ગયા, માનવ અધિકાર ચળવળિયાઓ ત્યાં ગયા, ત્યારે એમણે જે શસ્ત્રો પડ્યા હતા એ શસ્ત્રોના માર્કા તપાસ્યા તો ખબર પડી કે 28 દેશોના શસ્ત્રો ત્યાં હતા. હવે આ સવાલ એ છે કે શસ્ત્રો વેચીને નફો કમાવો છે અને દુનિયાનું શોષણ કરીને નફો કમાવો છે, એટલે મારવાનો મરવાનો ધંધો ચાલે છે. આ આ ધંધામાંથી આપણે જો બહાર નીકળીએ અને શોષણની વૃત્તિ એ મૂડીવાદી વ્યવસ્થાનો એક ભાગ છે, એ વૃત્તિને છોડવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આપણે અસમાનતાને દૂર કરવા માટેનો પ્રયત્ન કરી શકીશું. અને આ કામ મને લાગે છે કે સરકારે જ કરવું પડે, ધનપતિઓને કહેવું પડે કે ભાઈ તારી પાસે બહુ થઈ ગયા પૈસા, હવે હવે તું વધારે તારા પૈસા નહીં, વધારે તો ચાલશે, અને તારા આટલા જે પૈસા છે એમાંના થોડા સરકાર લઈ લેશે ને એ ગરીબોને આપશે, એમાં કોઈ વાત આપણને નડવો જોઈએ નહીં એમ મને લાગે છે. ધન્યવાદ હેવનભાઈ, આપ વિચારક છો અને પ્રોફેસર પણ છો એટલે આપને બધું આદર્શ સૂઝે, પણ આવું આદર્શ કોઈ સરકાર કરીને ધનપતિઓ પાસેથી પૈસા લઈ લે એવું બનવાની શક્યતા તો ક્યાંય દેખાતી નથી. ધનપતિઓ જ સરકાર ચલાવે છે એવું ઘણા બધા દેશોમાં બને છે, અને એમના સામે પડનાર લોકો એ ગમે તેટલા સત્તાધારી હોય તો પણ ટકી શકતા નથી. ક્યાંક સત્તાધારી લોકો જ રશિયા જેવા સામ્યવાદી દેશમાં પૈસાદાર થઈ ગયા છે અને એ જ ધનપતિઓ બનીને દેશને ચલાવે છે. ચીનમાં પણ અલીબાબા જેવા અનેક લોકો છે કે જે લોકો અબજોપતિ છે. દોસ્તો, જયેન્દ્રભાઈને પ્રશ્ન પૂછવા જાઉં તે પહેલા મને આ પરિસ્થિતિની મૂંઝવણ વ્યક્ત કરતી આપણા મૂર્ધન્ય કવિ કરસનદાસ માણેકની એક કેટલીક પંક્તિઓ તમારા સામે મૂકવી છે. કરસનદાસ કહે છે કે હું પૂછું કિરતાર તારે ઘેર કા અંધેર છે, હું પૂછું કિરતાર તારે ઘેર કા અંધેર છે, સંતને શૂળી અને દુરીજનોને લીલા લહેર છે, સંતને શૂળી અને દુરીજનોને લીલા લહેર છે, મને સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, તળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે, ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે, દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. હેમંતભાઈ, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુ ને મળે ના એક સુખું તણખલું, કામધેનુ ને મળે ના એક સુકું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. પેલા 2034 દુનિયામાં જે કામે લાગ્યા છે, લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, છે ગરીબોના કુવામાં તેલ ટીપું દોયલું, છે ગરીબોના કુવામાં તેલ ટીપું દોયલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, હું પૂછું કિરતાર તારે ઘેર કા અંધેર છે, સંતને શૂળી અને દુરીજનોને લીલા લહેર છે. આ પરિસ્થિતિ આજની વાસ્તવિકતા છે, અને એ પરિસ્થિતિમાં કોવિડ આવ્યો, અને કોવિડ આવ્યો એટલે વધારાના 10 કરોડ લોકોને ગરીબીની રેખા નીચે ધકેલી દીધા, એટલે પડતા ઉપર પાટું વાગવા જેવી પરિસ્થિતિ ગરીબો માટે થઈ. પૂછીએ જયેન્દ્રભાઈને. જયેન્દ્રભાઈ વેપારીઓના પ્રતિનિધિ છે, નાના માણસો સાથે એમનો પનારો પડે છે, અને પોતે એક પ્રબુદ્ધ ચિંતક છે. જયેન્દ્રભાઈ શું લાગે છે આપને? આપણે અસમાનતા વધી ગઈ છે એ વોરા સાહેબને બી બોલા અને હેમંતભાઈ પણ એ વાત કરી, અને આપણે બધા રોજબરોજમાં જોઈ રહ્યા છીએ કે તબક્કાવાર વધી રહી છે. હવે રોટી કપડાં મકાન સ્વાસ્થ્ય
અને શિક્ષણ આ પાંચ વસ્તુઓ કોઈ પણ સરકારે પોતાની પ્રાથમિકતામાં રાખવી જોઈએ એવી દરેક વખતે એ લોકો પોતપોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ વાત કરે છે અને નૈતિકતાથી સ્વીકારે છે, ખુલ્લા મને સ્વીકારે છે અને એના માટેની મોટી જાહેરાતોય ઘણી બધી કરી રહ્યા છે અને આગળ વાત ચાલે છે. આ જે અસમાનતા છે છેલ્લા આપણા 9-10 મહિનામાં ખૂબ જ વધારે આપણે જોઈ લીધી કોરોના વખતે. અગાઉ તો ચાલતી જ હતી, ધીમે ધીમે 2017માં પણ જોયું કે જેટલી દેશમાં સંપત્તિ વધી એમાંથી 70% સંપત્તિ ખાલી 10% લોકોની જ હતી, બાકીની 30% જે એમાંથી 670 લાખ લોકો એટલે 6 કરોડ 70 લાખ લોકો, સોરી 6 કરોડ 70 લાખ લોકો પાસે ખાલી 1% જ હતી, એ લોકો પાસે કોઈ વધી જ નથી. આંકડાઓની માયાજાળ જોવા જઈએ તો આપણને આપણું મગજ ભગ્નતાથી અને દુઃખી થઈ જાય કે આટલા આંકડા અને આટલી વાત આપણી ધ્યાનમાં આવી રહી છે, રિપોર્ટ પ્રસિદ્ધ થઈ રહ્યા છે પણ સરકાર તરફથી આ માટે કેમ કોઈ એવા પગલાં નથી લેવાતા કે કોઈ પણ પ્રગતિ હોય, કોઈ પણ નીતિ નક્કી થાય તો એમાં બેરોજગાર ન થાય લોકો અને રોજગારી મળી રહે અને એને હિસાબે આખું વ્યવસ્થા તંત્ર છે એ સમાનતાના ધોરણે. ગાંધીજીની વાત કરીએ આપણે જ્યારે હોય ત્યારે, એટલે તિલકની વાત કરીએ કે નહેરુની વાત કરીએ કે લાલબહાદુર શાસ્ત્રીની વાત કરીએ, આ બધાની વાતમાં હંમેશા એક જ વાત રહી છે કે સમાનતાની રીતે આપણે રાજકારણ આપણે વ્યવસ્થા ચલાવવી જોઈએ. હું તો એક સામાન્ય આ 10 કરોડ લોકો ગયા છે એની તાજેતરની જ વાત કરીએ તો આપણે જે અચાનક એક જ આજે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે જ્યારે તમે કર્ફ્યુ કે લોકડાઉનની વાત કરો ત્યારે 3-4 દિવસનો લોકોને સમય આપો અને પછી આગળનું પ્લાનિંગ કરો. આપણે ત્યાં એક જ ઝાટકે કોરોનાની આપણે લોકડાઉનની જાહેરાત થઈ ગઈ, લોકોને 4 કલાકનો સમય પણ ન મળ્યો અને એ પછી જે પરિસ્થિતિ, કારણ કે જે અશિક્ષિત રોજગારો છે, જે દૈનિક ભથ્થું ધરાવે છે, જે લોકો આજે દેશની 50-55% જેટલી જીડીપીની લગતી જે કાર્યવાહી જે છે વેપાર ઉદ્યોગમાં, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ગણો, મોટી ઇન્ડસ્ટ્રી ગણો, નાના વેપારીઓ ગણો કે દરેકે દરેક તબક્કે અનઓર્ગનાઇઝ સેક્ટર છે એમાં ગણો, એ લોકો દૈનિક ભથ્થું કમાય છે અને રોજોરોજનું પોતાનું જીવન છે. આ બધી પ્રક્રિયા આપણે 3 કે 4 મહિના અચાનક સ્થગિત કરી દીધી, તમે જો કશું જ ન કર્યું અને સ્થગિત કરી દીધી અને એમાં માપદંડ નક્કી કરવામાં ક્યાંક આપણને લાગે છે કે કાચું કપાયું છે કોઈ ને કોઈ સરકારના પહેલા જે સલાહકારો હતા. પહેલાના જમાનામાં અને અત્યારના જમાનામાં સરકારની નીતિમાં એ જોવા મળે છે કે સરકારની નીતિ એસી ઓફિસમાં બેસી અને રાજકારણીઓ કે આઈએસ ઓફિસરો જ નક્કી કરે છે. આમાં પ્રજાના પ્રતિનિધિઓ પહેલાં જેમ સલાહકાર સમિતિ હતી લોકોને સાથે બેસાડીને, ઇવન રાજાના મહારાજના વખતમાં આપણે જોતા કે રાજા નગરસેઠને બોલાવે કે આગેવાનોને બોલાવીને ભેગા બેસીને વાસ્તવિક પરિસ્થિતિ શું થાય ને આમાં લગભગ સાથ સહકાર લઈ અને કઈ રીતે આપણે નીતિ કરવી જોઈએ તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. ભલે પેન્ડેમિક રોકવા માટે કોઈ પણ આપણે સમજીએ કે લોકડાઉન જરૂરી હતું, લોકસંપર્ક જરૂર કંટ્રોલમાં લેવાની જરૂર હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાની જરૂર હતી પણ એ પાળવામાં અતિરેક એવો થઈ ગયો કે શરૂઆતમાં પહેલા તબક્કામાં આપણે જોયું કે અલગ અલગ ઝોન પાડવામાં આવે, રેડ ઝોન, ગ્રીન ઝોન ને ઓરેન્જ ઝોન. હવે એક જ ડિસ્ટ્રિક્ટમાં 3-4 હજાર સ્ક્વેર કિલોમીટરની મોટી ડિસ્ટ્રિક્ટ હોય, એમાં એક જ ટાઉનમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ કર્યું, એક જ ટાઉનમાં નાનકડી વાતમાં 500 જણ નથી ગયા તો આખી ડિસ્ટ્રિક્ટ એનાથી 100 કિલોમીટર દૂરની જગ્યાઓ એના પણ આર્થિક વ્યવહારો તમે બંધ કરી નાખ્યા. એને હિસાબે લોકોની રોજીરોટીને બધી વાતમાં આ ઝીણો નાનક વાત નાની છે એની અસર 3 મહિના સુધી સતત રહી. બધી જગ્યાએ કર્ફ્યુ થઈ ગયો, નાની જગ્યાએ કોઈ જઈ ન શકે, નાનો મોટો વેપાર ન કરી શકે, લોકોને પોતાની રોજબરોજની ચીજવસ્તુ માટેની પણ જે છૂટ પછીના તબક્કે આપવા માંડી કે પહેલા તરફથી એમાં પણ પુરવઠો આવી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને પુરવઠો આવે એમાં અમુક લોકોની નહીં અનેક લોકોની રોજીરોટી પણ સાથે સંકળાયેલી હતી. આમાં કેટલા લોકો કયા કયા પ્રકારના લોકો આપણે ગણીએ તો ફેરી કરવાવાળાથી માંડી, ચાની રેકડી ચલાવવાવાળાથી માંડી, દુકાનમાં કામ નોકરી કરવાવાળાવાળા ફેક્ટરીમાંના વર્કરો છે, શ્રમિકો જે અત્યારે સરકારે ગણ્યા છે કે જે લોકોએ હિજરત કરવાની જરૂર પડી, આ બધાનો વિચાર ક્યારેય ન કર્યો. અને કારણ કે પછી થયું શું કે ઉદ્યોગકારો પાસે અને વેપારીઓ પાસે પણ એટલા રૂપિયા ન રહ્યા કે એ લોકો પૂરેપૂરી એમને પગાર પણ આપી શકે, કોઈએ 50% પગાર આપ્યો, કોઈએ 30% પગાર આપ્યો. એટલે આ ત્યારથી જે છેલ્લી અત્યારની આપણી જે પરિસ્થિતિમાં આપણે અસમાનતા મૂકણા છે એમાં એ પરિસ્થિતિનો છે. અને જે વિકાસ થયો છે આપણે વાત કરીએ છીએ એ જ લોકો એવા છે કે જેમની ફેક્ટરી કે જેમને અગાઉથી કરોડો અબજો રૂપિયાના પોતાના વ્યવસ્થિત
સ્થાપનો છે, એમના વ્યવસાય છે, અને એમાં જે નવી વ્યવસ્થા છે ગણતરી કરવાની રેકોર્ડમાં કે આટલી તમારી પાસે વેપાર છે, વેપાર ઉપર ત્યાં નથી થતું, તમારી પાસે કેટલી સંખ્યાના ગ્રાહકો છે એ પ્રમાણે એમનું વેલ્યુએશન થાય છે અને એમાં વધતા જાય છે. પરંતુ જે નુકસાની થઈ, બેરોજગારીની નુકસાની થઈ, એ એટલી બધી અતિ વધારે થઈ. એક નાનકડી વાત, એમાં સરકારે ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું છે. જો બધાની સાથે રહીને પૂછ્યું હોત કે તરત જ એક દિવસમાં જ એકવાર જાહેર કરી દીધી, પછી ચાર પાંચ છ દિવસમાં જ બધાને ભેગા કરીને કર્યું હોત કે આપણે કઈ રીતે કરશું, તમે કઈ રીતે અમને મદદ કરશો વેપાર ઉદ્યોગમાંથી, જેથી તમારા વેપાર ઉદ્યોગ ચાલે રહી, રાજ્યની દેશની સુખાકારીમાં તકલીફ ન પડે અને આપણે એ પેન્ડેમિકને રોકી પણ શકીએ કોરોનાને. આવું કાંક થયું હોત તો લોકો તરત જ કોઈને કોઈ રીતે પોતાની વ્યવસ્થા શકે. આ શ્રમિકોને બહાર મોકલી દીધા એને સરકારે એવું કહ્યું કે તમે તમારી ફેક્ટરીમાં 50 જણા છો, 100 જણા છો, એને સાચવી લ્યો, એની જે પૈસા આવવાના થશે કે જેના ખર્ચો થશે એમાંથી અમે તમને ભાગ આપશું, પણ એ લોકોને જવા ન દો અને ઉત્પાદન ન રોકે એનું તમે જુઓ, જેથી દેશની પ્રગતિમાં અને આર્થિક વ્યવહાર છે એ અટકવા નહોતા જોતા. એને બદલે સરકારે શ્રમિકોને બહાર મોકલી દીધા, એ લોકો રેખડા રહી જાય, બેરોજગારી વધી અને યાતના જે રીતે થી માનવીય યાતના આપણે સહન કરી, સરકાર અવસંવેદનશીલ પણ કહેવાની, અને એના પૈસા પાછા સરકારે ભોગવા, એને લઈ જવાના ટ્રેનને પ્રસાર, એ પૈસા જો વેપાર ઉદ્યોગ સાથે શેર કરીને કાંઈ, એટલે આમાં જ્યાં જે વલણ થયું, જે વ્યવસ્થા થઈ, એમાં ક્યાંક ને ક્યાંક અમલદારશાહી અને ક્યાંક એક રિજિટ પણ હતું કે અમે કહીએ એ પ્રમાણે જ અમે રોકી શકશું, તમારી સલાહ અમારે નથી લેવી. બીજી અત્યારના તબક્કાની વાત કરું તો આજે આ 4 મોટા શહેરો છે એમાં અત્યારે 9 થી 6 નો કર્ફ્યુ છે. એ 9 વાગ્યાના કર્ફ્યુને બદલે 11 વાગ્યાનો કર્ફ્યુ કર્યો તો 25% ઇકોનોમી આ 4 શહેરોની રેસ્ટોરાં ખાણીપીણીની ઉપર છે. રેસ્ટોરાં બંધ છે એટલે રેસ્ટોરાંવાળાનો ધંધો બંધ નથી, એના હિસાબે તેલ આવે છે, એડિબલ ઓઇલ છે, અનાજ છે, શાકભાજી છે, રિક્ષાઓ ચાલે છે, ઉબેર જેવી ટેક્સીઓ ચાલે છે અને એમાં કામ કરવાના રોજગારો છે. એ બધાની વ્યવસ્થા કરીએ તો 20-25% જેવી આ 4 શહેરોની ઇકોનોમી અત્યારે એને જે હેમ્પર કરે છે. 9ની જગ્યાએ 11 વાગે કરીએ ને 144ની કલમ લગાડીને 9 વાગ્યાથી કંટ્રોલ કરવા માંડે, કોઈ ખોટું ન ફરે ને આ ન ફરે માર્ક, તો એ બધું શક્ય બને કે આપણે ઇકોનોમીને પણ નુકસાન ન થાય અને પેન્ડેમિકને આપણે કંટ્રોલ કરી શકીએ. દિવાળી પહેલાં થોડું લૂઝ કરી નાખ્યું, એને હિસાબે પછી આપણે આ વ્યવસ્થામાં આવ્યા. આવી વ્યવસ્થા ને આવી વિચારસરણીથી કંઈ ને કંઈ સરકાર આગળ વધે એવી આપણી અપેક્ષા છે. અમારી વેપારીઓની પણ અપેક્ષા છે કે અમે પણ અત્યારે જે સ્થિતિ ભોગવી રહ્યા છે, નોટબંધી, જીએસટી, વોરા સાહેબે બહુ સરસ કર્યું, એ પછી આ પેન્ડેમિક, આ ત્રણેય એક પછી નહીં કે અત્યારે વેપાર લગભગ 40% જેવા રિટેલ વેપારો બંધ થવાની આણી આવે કરી લીધું. જયેન્દ્રભાઈ, મૂળ વાત એ છે, ગ્રામ માતા કવિતા જો તમે કોઈ વાંચ્યું હોય દર્શક મિત્રો, તો એમાં છેલ્લે રાજાના મનમાં જયારે કરવેરા વધારવાનું જયારે પાપ ઘૂસે છે ત્યારે શેરડીમાંથી રસકસ જતો રહે છે, ત્યારે પેલી વૃદ્ધા કાતળીમાંથી રસ નથી નીકળતો ત્યારે કહે છે કે રસહીન થઈ ધરા કે પછી દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને કહી માતા ફરી રડી. આ ગ્રામ માતા કવિતા જેણે વાંચી હોય એમાં ગ્રામ માતા એ પણ પ્રજા જ છે, એના શબ્દો છે. પણ જયેન્દ્રભાઈની વાત બરાબર છે, સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશન થવું જોઈએ. સરકારની નીતિઓ સારી છે, સરકાર સંવેદનશીલ છે, સરકાર પ્રજા માટે કંઈક ને કંઈક કરવા ધારે છે અને કરે છે પણ ખરી, પણ અધિકારીઓ એ કર્યા કાર્ય પર પાણી ફેરવી વળે પોતાની આફખુદી અને પોતાની જ કક્કો ખરો કરાવવામાં એવું ક્યાંક ક્યાંક બને છે, એ વાત પણ એટલી સાચી છે. આશા રાખીએ કે સરકારની સંવેદનશીલતા પ્રજા સુધી પહોંચતી કરવામાં અધિકારીઓ વચમાં દિવાલ ના બને. આપકે પાસ આતા હું દિનેશભાઈ, અગર આપ વિત્ત મંત્રી હોતે તો આપ ક્યા કરતે, ઇસ તરહ કી જો અસમાનતાએ હૈ ઉસકો દૂર કરને કે લિયે આપકે પાસ 3 થી 4 મિનિટ કા સમય હૈ. મેં કુછ કામ એસે કરતા જિસમે અભી સરકાર ને એક ડિસિઝન લિયા ઓર વો ડિસિઝન યે થા કિ વર્ક ફ્રોમ હોમ કી વાઇડ સ્કેલ પે પરમિશન દે દી ગઈ પરમેનન્ટલી. અબ મેં ઇસ કિસમ કે સબસે પહેલે ડિસિઝન નહીં લેતા થા જબ તક કોરોના હૈ તબ તક યે ઠીક હૈ, ક્યોંકિ જબ લોગ ઓફિસ જાતે હૈ લાખો મે હૈ મિલિયન્સ મે હૈ, તો જબ વો જાતે હૈ તો ટ્રાન્સપોર્ટર્સ કો જોબ મિલતા હૈ, ઉનકે ક્લીનર્સ ડ્રાઈવર્સ કો જોબ મિલતા હૈ, સાથ મે જો કેન્ટીન્સ હૈ ઓફિસ મે ઉનકો જોબ મિલતા હૈ, સાથ મે બહોત સારે જો ઉનકી પેરાફર્નેલિયા હૈ વહાં પે જો લોગ હૈ ઉનકો જોબ મિલતા હૈ. આપને અગર પરમેનન્ટલી ઇનકો કહા
की जो टेक्नोलॉजी रिलेटेड लोग हैं कि आप घर से काम कीजिए तो ये सब लोगों की नौकरियां चली जाएंगी, ये मत कीजिएगा। ये टेम्पररी तौर पे ये प्रोविजन ठीक है, लेकिन इससे जो हमारी इंडस्ट्री उनके पैसे तो बच जाएंगे, लेकिन बहुत सारे जो गरीब तबका है जो इस किस्म के जॉब करते हैं, जो बसेस चलाते हैं, जो ट्रांसपोर्ट में लेके जाते हैं, जो कैंटीन चलाते हैं, जो उनके वेंडर्स हैं, वो सारे की सारी नौकरियां वो भी परमानेंटली खत्म हो जाएंगी। दूसरी बात, मैं फिर से एक स्कीम की याद दिलाना चाहूंगा जो सरकार ने कहा था पिछले बजट के अंदर कि हम मेगा फैक्ट्रीज में लेके आएंगे। भारत में स्किलफुल लेबर्स बहुत हैं, लेकिन मेगा फैक्ट्रीज नहीं आई जो बांग्लादेश की तर्ज पर आनी चाहिए थी। बांग्लादेश का एक मॉडल है जो लेबर ओरिएंटेड है। भारत में आज भी कहीं ना कहीं स्किलफुल लेबर की कमी नहीं है, मिल जाती है, लेकिन वो मेगा फैक्ट्री कहीं नजर नहीं आई जो गारमेंट की हो सकती थी। इसलिए हमारा एक्सपोर्ट भी जो कभी 5-6% होता था गिर के आज 3% से कम आ गया दुनिया में जीडीपी के हिसाब से। इन हालात में मैं चाहता हूं कि सरकार इस डिसीजन को चेंज करे कि परमानेंटली वर्क फ्रॉम होम, क्योंकि इससे मिलियन सब लोगों की नौकरी चली जाएगी। कहीं ना कहीं जो इंसेंटिवाइजेशन है मैन्युफैक्चरिंग के अंदर वो बढ़ाना चाहिए, जैसे कि पहले एक जमाने में एक्साइज हुआ करती थी तो वहां पे फ्री जो 1.5 करोड़ तक का एक्साइज नहीं लगता था, वो इंसेंटिवाइजेशन वापस आएगा, लोग मैन्युफैक्चरिंग में आएंगे, जॉब्स तुरंत बढ़ेंगे। और जो एक्सपोर्ट्स है उसको जब तक नहीं बढ़ाया जाएगा तब तक कुछ नहीं हो सकता, और एक्सपोर्ट सारी लेबर ओरिएंटेड है। हम इस सेगमेंट को इग्नोर कर रहे हैं। अगर हम वियतनाम और बांग्लादेश से सीखे, कुछ भी सीखे, 6 महीने के अंदर सीख सकते हैं, 3 महीने में सीख सकते हैं, बातें कर रहे हैं लेकिन इंप्लीमेंट नहीं कर रहे हैं, उनके द्वारा हम मिलियन सब लोगों को रोजगार दे सकते हैं। अब सिर्फ बात तो बहुत पढ़े लिखे उनकी नहीं है, जो कम पढ़े लिखे उनकी बात है, उनकी नौकरियां चली गई है। जी सर, धन्यवाद दिनेश जी। मैंने आपको प्रश्न पूछा था कि आप फाइनेंस मिनिस्टर होते तो क्या करते। खैर, मैं मानता हूँ कि आप से अगले बार जवाब लेंगे समय की मर्यादा को देखते हुए। हेमंत भाई, आज जे गरीबों की संपत्ति नु धोवाण थयुं अने ब्लूमबर्ग इंडेक्स बतावे छे धनपतियों की संपत्ति में क्यांक 2 लाख करोड़ ऊपर, क्यांक 1.25 लाख करोड़ ऊपर वधारो थयो। तो एक काल में जयरे बजार नी तकलीफो होती, जे इंडेक्स फॉर इंडस्ट्रियल प्रोडक्शन नीचे जई रह्यो हतो, आईआईपी नीचे जई रह्यो हतो, एवा समय आ संपत्ति वधी कई रीते आ लोकोनी आटली बधी, ते 2 लाख करोड़ ने 2.5 लाख करोड़ ने 1.5 लाख करोड़ संपत्ति वधी, ये बाबत में आपनु शुं अवलोकन छे? अने हा, ये प्रश्न पण करो कि आप जो नाणामंत्री होत तो शुं करत? સૌથી પહેલો જવાબ પહેલા પ્રશ્નનો આપું, અને તે એ છે કે જે અભ્યાસો છે, અભ્યાસો એમ બતાવે છે કે આરોગ્ય ક્ષેત્રમાં અને ટેકનોલોજી ક્ષેત્રમાં જે ધનવાનો છે એમની સંપત્તિમાં એપ્રિલથી જુલાઈ મહિનાના ગાળા દરમિયાન જબરજસ્ત વધારો થયો છે। આરોગ્ય ક્ષેત્રમાં 50.3% જેટલી સંપત્તિ વધી છે અને ટેકનોલોજી ક્ષેત્રે 42.5% જેટલી સંપત્તિ વધી છે। આ બે ક્ષેત્રોમાં જે ધનવાનો છે એમની સંપત્તિ વધી છે। હવે સવાલ એ આવે છે કે આરોગ્ય ક્ષેત્રમાં વધે કેવી રીતે? તો જે દવા કંપનીઓ છે એ બધી કંપનીઓની ખપત વધી અને માટે એમની સંપત્તિમાં જોરદાર વધારો થયો, એમના શેરમાં ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો। ટેકનોલોજીમાં તો આજકાલ જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા હાઈટેક કહીએ છીએ એ ટેકનોલોજીનો ઉપયોગ વધારે થયો, ખાસું બધું આપણે ઓનલાઈન થવા માંડ્યું વેપાર સહિત અને શિક્ષણ સહિત, એટલે એ ટેકનોલોજીનો પ્રભાવ પણ વધ્યો, એનો ઉપયોગ વધ્યો અને એ ટેકનોલોજી ક્ષેત્રે જે લોકો માલિકો હતા એમની સંપત્તિમાં જોરદાર વધારો થયો। એમ સ્વિસ બેંક યુબીએસ અને પ્રાઇસ વોટર હાઉસનો જે અભ્યાસ છે એ આપણને કહે છે। સમતુલતા આમાં કઈ રીતે ઉભી થઈ? ના, એટલે એનો અર્થ જ એ થાય છે કે સેન્સેક્સ શરૂઆતમાં નીચે ગયો, શેર બજાર નીચે પડી ગયું, પણ પછી એ જોરદાર ઉછાળો આવ્યો, એટલે તમે જુઓ કે
લોકડાઉન પહેલા શેર બજારનો જે સેન્સેક્સનો આંક હતો તેના કરતા પણ અત્યારે વધારે છે. એટલે એ ભાવમાં જે ઉછાળા આવ્યા છે એ ઉછાળા જ સંપત્તિવાનને વધારે ને વધારે સંપત્તિવાન બનાવે છે. જો કે એક બાબત અહીંયા ધ્યાનમાં લેવી જોઈએ કે જેમની પાસે આ સંપત્તિ છે એ બધી એમની પાસે બેંકમાં છે અથવા રોકડ સ્વરૂપમાં છે એવું નથી, પણ એ શેરના સ્વરૂપમાં છે. એટલે જે સંપત્તિવાન છે જો પોતાની સંપત્તિના શેર વેચી મારે તો એ શેરના ભાવ નીચે આવી જાય અને એમની પોતાની સંપત્તિમાં પણ બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જાય. એટલે આ થોડીક જે સંપત્તિ છે એની જે ગણતરી છે એ શેરોના ભાવ ઉપર વિશેષ પ્રમાણમાં થાય છે એ વાત પણ આપણે ભૂલવી ના જોઈએ. અને અગાઉ જે મેં વાત કરી હતી એ વાતને હું જરા દોહરાવું તો એ છે, અને આપે એનો ઉલ્લેખ પણ કર્યો આડકતરી રીતે, કે ઉદ્યોગપતિઓ, અમલદારો, રાજકીય નેતાઓ, લશ્કર અને વ્યવસાયીઓ એટલે પ્રોફેશનલ્સ, આ પાંચ જણા એ દુનિયાભરમાં રાજકારણ ઉપર અને અર્થતંત્ર ઉપર પોતાનો કબજો જમાવીને બેઠા છે. અને એ પાંચે પાંચ જણા અર્થતંત્ર પણ ચલાવે છે અને રાજતંત્ર પણ ચલાવે છે. હવે આમાંથી કેવી રીતે બહાર નીકળવું એ આપણે માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે આજની આખી માનવ જાતને માટે, માત્ર એ ભારતનો ચિંતાનો વિષય છે એવું નથી. અને આપે જવાબ પૂછ્યો છે કે હું વિત્ત મંત્રી હોઉં, નાણામંત્રી હોઉં તો હું શું કરું. આવક વેરામાં જે અત્યારે મર્યાદા મૂકવામાં આવી છે એ મર્યાદાને હું ઊંચી લઈ જવું, આવકવેરાનો દર વધારવું, અને જે લોકો સંપત્તિવાન લોકો છે એમની સંપત્તિ ઉપર વધારે વેરો નાખ્યા વિના છૂટકો નથી એમ હું સમજું છું અને એ નાખું. ધન્યવાદ. આશા રાખીએ આપ વિત્ત મંત્રી બનો ને આ સમાનતાઓ દૂર. એ તો એક કલ્પના છે. હવે આપ નિવૃત્ત છો, વિત્ત મંત્રી બનવાની દિશામાં પ્રયત્ન કરો, અમારી શુભકામનાઓ. જયેન્દ્રભાઈ, એક જ વાક્યમાં મારે આપનો પણ જવાબ જોઈએ છે, જો આપ વિત્ત મંત્રી હો તો શું કરો આ સંજોગોમાં? સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે, બહુ થોડો સમય બાકી. છેલ્લા અનુમાન મુજબ વિત્ત મંત્રી હોવાથી પહેલી વાત ગરીબી દૂર કરવા માટે અને અસમાનતા દૂર કરવા માટે જે જે પગલાં લેવા પડે એ ચોક્કસ લેવા પડે. ભારત એ કૃષિ પ્રધાન અને ગરીબોને બહુમતી ધરાવનાર છે, એમાં 5-25 જણા કે અમુક લોકો જ કબજો કરી જાય એમની ઉપર વધારે ટેક્સ કરવો એ કંઈ ખોટી વાત નથી. અને એક અંદાજ મુજબ ખાલી જો 4% ટેક્સ આ વધારાના લોકો એ અબજોપતિ ઉપર નાખીએ તો ભારતનું 1% GDP વધી જાય, એટલો વધારો આવે. તો એ બધી વ્યવસ્થા અથવા એમને CSR ની જવાબદારી સોંપવી જોઈએ કે તમારી આવકમાંથી તમારે 10% આટલા CSR માં જ ખર્ચવા પડે અને જેથી ગરીબોની આરોગ્ય છે, સુખાકારી છે, ગરીબોને ફ્રી ઓફ ચાર્જમાં એ મળવું જોઈએ અને એમને માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ઓકે જી, થેન્ક યુ, બહુ સરસ જવાબ. દર્શક મિત્રો, દુનિયામાં 23 કરોડ લોકો ભૂખ મરો બેઠે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આપણા ત્યાં ખૂબ મોટી સંખ્યામાં, એટલે લગભગ 30-35 કરોડ કરતાં વધારે લોકો ગરીબીની રેખા નીચે છે અને એમાંના મોટા ભાગના માટે 2 ટંકનું અનાજ ખાવું દુર્લભ છે, 2 ટંકનું ભોજન એમના માટે દુર્લભ છે એવું હંગર વોચ સર્વે બતાવે છે. પ્રશ્ન ખરેખર ગંભીર છે અને એ પ્રશ્નનો ઉકેલ આવે તો જ દેશમાં સુખાકારીને શાંતિ રહેશે. બાકી એક દિવસે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણીન લાદશે, એ વાત સાચી પડે તો નવાઈ પામવા જેવું નહીં હોય. ખૂબ ગંભીર વિષય છે, નિરાશાજનક ચિત્ર છે. તવંગરો મસ્ત મોટા મહાકાય બની રહ્યા છે, ગરીબો ગરીબ ગરીબ અને ગરીબ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કાંઈક ઉકેલ નીકળે એવી અપેક્ષા સાથે આજની આ ચર્ચાને આપણે વિરામ આપીશું. મળીશું આવતીકાલે એક નવા નક્કોર વિષય સાથે, નવી પેનલ સાથે, આપ સૌને રસપ્રદ બની રહે એવા વિષય સાથે. પણ ત્યાં સુધી શુભરાત્રી, શબ્બા ખેર.